નમસ્કાર બાળમિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ આઠની અંદર જે એનએમએસની જે પરીક્ષા લેવામાં આવે છે એની અંદર સામાજિક વિજ્ઞાનના કેવા પ્રશ્નો પૂછાય છે આપણે આ વિડીયોની અંદર ધોરણ સાતની અંદર પાઠ નંબર જે અગિયાર છે પર્યાવરણના ઘટકો આંતર સંબંધો એ પાટના પ્રશ્નો આપણે આ વિડીયોની અંદર જોઈશું મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો અને વિડિયોને વધુમાં વધુ મિત્રો બાળકો સાથે શેર કરો જેથી એમને પણ આવા આવા પ્રશ્નોનો લાભ મળે પ્રથમ પ્રશ્ન છે આપણો કે સૂર્યમંડળના કયા ગ્રહણે કુદરતી પર્યાવરણની ભેટ મળેલી છે તો મિત્રો તમારે યાદ રાખવાનું છે પૃથ્વીને માનવ જીવનના અસ્તિત્વ વિકાસ અને પ્રગતિનું બળ કયું છે માનવ જીવનના અસ્તિત્વ વિકાસ અને પ્રગતિનું પ્રેરક બળ કયું છે નીચેના એટલે કયું આવરણ છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે પર્યાવરણ શું આવશે પર્યાવરણ પૃથ્વીના સૌથી ઉપરના ધન પોપળા એટલે કે સ્તરને શું કહે છે તો મિત્રો મૃદાવરણ કહે છે શું કહે છે મૃદાવરણ મૃદાવરણ ખડી ખનીજો ખડકો અને માટીનું બનેલું હોય છે મિત્રો પર્યાવરણ મુખ્ય કેટલા ઘટકોનું બનેલું છે તો મિત્રો પર્યાવરણ એ મુખ્ય ચાર ઘટકોનું બનેલું છે પર્યાવરણનો કયો ઘટક સજીવ સૃષ્ટિને સૂર્યના જે પાડજાંભલી જે કિરણોનું શોષણ કરીને રક્ષણ કરે છે પ્રશ્ન નંબર પાંચ છે આપણો તો મિત્રો કયો ઘટક છે તો વાતાવરણ વાતાવરણ એ પાર જામણી જે કિરણો છે એનું શોષણ કરીને આપણું રક્ષણ કરે છે કોના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ તો મિત્રો વાતાવરણના કારણે આપણે અવાજ સાંભળી શકીએ છીએ આવા પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાતા હોય છે પ્રાણી સૃષ્ટિ ખોરાક અને બીજી જરૂરિયાતો એ પર્યાવરણના કયા ઘટકોમાંથી પ્રાપ્ત કરે છે પ્રાણી સૃષ્ટિ ખોરાક અને બીજી જીવન જરૂરિયાતની જે ચીજવસ્તુઓ છે એ પર્યાવરણના કયા ઘટકોમાંથી પ્રાપ્ત કરે છે જે પ્રાણીસૃષ્ટિ છે એ જીવાવરણમાંથી શેમાંથી જે જીવાવરણમાંથી પ્રાપ્ત કરે છે આગળનો પ્રશ્ન જોઈએ કે પર્યાવરણમાં કયા આવરણનો સમાવેશ કરી શકાય નહીં તો જો વાતાવરણનો સમાવેશ કરી શકાય જલાવરણનો પણ કરી શકાય મુદાવરણનો પણ કરી શકાય એટલે ભાવાવરણનો સમાવેશ કરી શકાય નહીં વૃક્ષો ઓછા થવાથી કયા વાયુનું પ્રમાણ વધી ગયું છે તો કાર્બન ડાયોક્સાઇડ જે વાયુ છે એનું પ્રમાણ વધી ગયું છે એટલે કે વૃક્ષો વધારે વાવો અને પર્યાવરણને બચાવો નીચેનામાંથી કઈ બાબત જળ પ્રદૂષણ માટે જવાબદાર નથી જળ પ્રદૂષણ માટે જવાબદાર નથી જો ગટરનું પાણી એ જળ પાણી બગાડે છે જંતુ નાશકો કંઈ પણ પાણી બચાવ બગાડે છે રાસાયણિક ખાતરો પણ બગાડે છે તો હવામાં ઉડતા રચકણો હવામાં ઉડતા રજકણો એ જવાબદાર નથી પૃથ્વીના ચારે બાજુ વિસ્તરેલા વાયુમય આવરણને ખાલી જગ્યા કહે છે જે પૃથ્વીનું જે ચારે બાજુનું જે આવરણ છે એને આપણે શું કહીએ છીએ વાતાવરણ કહીએ છીએ સમુદ્રનું પાણી કિનારા તરફ ઘસી આવે છે સમુદ્રનું જે પાણી છે એ કિનારા તરફ ખસી આવે છે તેને ખાલી જગ્યા કહે છે તો એને ભરતી કહે છે શું કહે છે ભરતી કહે છે દિવસ દરમિયાન દિવસ દરમિયાન આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો પ્રશ્ન નંબર આપણો તેરમો આવ્યા છે કે દિવસ દરમિયાન દરિયામાં કેટલી વાર ભરતી અને ઓટ આવે છે તો મિત્રો બે બે વાર 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 આવે છે કેટલી ભરતી અને ઓટ આવે છે અને બે ભરતી અને બે ઓટ વચ્ચેનો સમયગાળો બાર કલાક અને પચીસ મિનિટ આસપાસનો જોવા મળે છે ખાલી જગ્યાથી પૃથ્વીવાસીઓનું જીવન ધબક ધબક ધબકતું રહે છે ખાલી જગ્યાથી પૃથ્વી જે વાસીઓ છે જે પૃથ્વી ઉપર રહે છે પ્રાણીઓ છે મનુષ્યો છે એનું જીવન ધબકતું રહે છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે પર્યાવરણ નીચેનામાંથી પર્યાવરણ માટે કયું વિધાન સાચું છે આપણે સાચું વિધાન શોધવાનું છે મિત્રો તો પર્યાવરણ ન હોત તો આપણું અસ્તિત્વ ન હોત આ પણ સાચું છે વાતાવરણ મૃદાવરણ જલાવરણ જીવાવરણ પર્યાવરણ ભાગ છે આ પણ સાચું છે પર્યાવરણ એ દૂષિત કરતાં પરિબળોને આપણે પ્રદૂષણ કહીએ છીએ એ પણ સાચું છે તો આપેલા તમામ મૃદાવરણ સાનું બનેલું છે મોસ્ટ પ્રશ્ન છે મિત્રો તો ખડકોનું બનેલું છે માટી છે અને એની અંદર અને ખનીજો પણ છે તો આપેલા તમામ ઓપ્શન આવશે આપણો સત્તરમો પ્રશ્ન જોઈએ મિત્રો આપણે કે નીચેનામાંથી જીવાવરણમાં કોનો સમાવેશ થાય છે તો જીવાવરણની અંદર પ્રાણીઓ પણ સમાવેશ થાય છે માનવોનો પણ સમાવેશ થાય છે અને વનસ્પતિનો પણ સમાવેશ થાય છે એટલે કે આપેલા તમામ નીચેનામાંથી આપણને નદીઓને કયા આવરણમાં સમાવીશું નીચેનામાંથી આપણે નદીઓને કયા આવરણમાં સમાવીશું મિત્રો તો જલાવરણમાં ક્યાં જલાવરણ એટલે કે નદી એ પાણીનો ભાગ છે એટલે જલાવરણની અંદર આપણે સમાવીશું સમુદ્રમાં બે ભરતી વચ્ચેનો જે સમયગાળો છે તો બે ઓટ કે ઓટ વચ્ચેનો જે સમયગાળો છે એના કેટલો છે તો બાર કલાક અને પચીસ મિનિટ છે કેટલો બાર કલાક અને પચીસ મિનિટ ખેતી પશુપાલન ચક્કરની શોધના ઔદ્યોગિક ક્રાંતિના આધારે ઉત્પાદનમાં વધારો થયો છે તો આ માનવ નિર્મિત પર્યાવરણને કયા પર્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો તો સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે જલાવરણ એ પૃથ્વી સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે તે એકોતેર ટકા ભાગ રોકે છે અને ઓગણત્રીસ ટકા જેટલો ભાગ છે એ મિત્રો જમીન ધરાવે છે વાહન માટે કયું બળતણ પ્રદૂષણ મુક્ત છે તો સીએનજી નીચેનામાંથી કયા પ્રદૂષણને સહલાયતી જોઈ શકાતું નથી તો ભૂમિ પ્રદૂષણને આપણે સહલાયતી જોઈ શકતા નથી પૃથ્વી ઉપર આવેલા ચા મહાસાગરોમાં કોનો સમાવેશ થતો નથી તો હિંદ મહાસાગરે સાગર છે મોટો આરટી મહાસાગર છે પેસિફિક મહાપણ સાગર છે એટલે કે અરબસાગર એ મહાસાગરનો એક ભાગ છે એટલે કે આનો સમાવેશ થતો નથી મોટા મહાસાગરોની અંદર અરબસાગરનો આગળનો પ્રશ્ન જોઈએ આ માન માનવીય ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા એટલે પ્રદૂષણ આવું વિધાન કોણે કહ્યું હતું મિત્રો તો મહાત્મા ગાંધીજી બાપુએ આવું વિધાન કહ્યું હતું વિશ્વ ઓઝોન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે મિત્રો તો છોળ સપ્ટેમ્બર પર્યાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ કેટલું જોવા મળે છે પર્યાવરણ વાતાવરણની અંદર નાઇટ્રોજન વાયુનું જે વાતાવરણ છે આપણું એની અંદર નાઇટ્રોજન વાયુનું પ્રમાણ કેટલું જોવા મળે છે તો ઇઠ્યુતેર ટકા આપણને જોવા મળે છે સુનામી જેવા શક્તિશાળી વિનાશક મોજા ઉત્પન્ન કરવામાં કઈ પ્રક્રિયા જવાબદાર નથી જવાબદાર નથી એવો શબ્દ છે પાછળ મિત્રો તો તમારે ખાસ યાદ રાખવાનું છે કે દાવાનળ શું દાવાનળ ભૂકંપ પણ સુનામી લાવી શકે છે દરિયાની અંદર પૂસ્કલન થાય તો પણ સુનામી આવી શકે અને જોડા મૂકી ફાટે તો પણ સુનામી એટલે કે દાવાનળ એ પ્રક્રિયાનો ભાગ નથી મીઠા પાણીના મુખ્ય સ્ત્રોતો કયા કયા છે નીચેનામાંથી તો નદી પણ છે ભૂમિગત પાણી પણ છે હિમશિખરો પણ છે સરોવરો પણ છે એટલે આપેલા તમામ પૃથ્વીની સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે તેને આપણે શું કહીએ તો એને આપણે શું કહીએ છીએ જલાવરણ શું કહીએ છીએ જલાવરણ રેડિયો ટેલિવિઝન મોબાઈલ ફોનના સંદેશા વ્યવહારના પ્રસારણ કોને આભારી છે તો વાતાવરણને આભારી છે વાતાવરણના કારણે આપણે રેડિયો ટેલિવિઝન અને મોબાઈલની જે સંદેશા વ્યવહાર છે એનો આપણે થઈ શકે છે પેસિફિક મહાસાગરમાં કેટલી ઊંડી ખીણો આવેલી છે તો દસ થી અગિયાર કિલોમીટર જેટલી ઊંડી ખીણો આવેલી છે પેસિફિક મહાસાગરની અંદર દિવસમાં બે વાર સમુદ્રની સપાટી ઉપર સમયાંતરે ઊંચે ચડે અને નીચે ઉતરે આ જે ચડ ઉતરની જે ઘટના છે એને ખાલી જગ્યા કહીએ છીએ આપણે તો એને ભરતી અને ઓટ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે ભરતી અને ઓટ કહેવામાં આવે છે કયા રાજ્યમાં નાઇટ્રોજનયુક્ત રાસાયણિક ખાતરનો વધારે વપરાશના કારણે જમીન પ્રદૂષણ થઈ છે જમીન ખરાબ બની ગઈ છે એટલે જમીન પ્રદૂષણયુક્ત બની ગઈ છે મિત્રો તો પંજાબ રાજ્યની અંદર રાસાયણિક ખાતરનો વધારે ઉપયોગ થાય છે એના કારણે જમીન કેવી થઈ છે પ્રદૂષણવાળી આપણો લાસ્ટ પ્રશ્ન વિડીયોનો પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનોના ધુ ધુમાડામાં કયા વાયુના કારણે હવા પ્રદૂષણ થાય છે મિત્રો તો જો હવા પ્રદૂષણની અંદર જોવા જઈએ તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ પણ બહાર ફેંકાય છે વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ પણ ફેંકાય છે અને નાઇટ્રસ ઓક્સાઇડ વાયુ પણ ફેંકાય છે એટલે કે આપેલા તમામે તમામ જે વાયુ છે એના કારણે હવા પ્રદૂષણ થાય છે જો મિત્રો વિડીયો તમે લાઇક કરો છે